सुप्रीम कोर्टना वकील प्रशांत भूषण ने भारतना मुख्य न्यायाधीश एस ए बोबड़े अने सुप्रीम कोर्ट विरुद्ध करायेली बे ट्वीट अंगे दोषी मानवामां आव्या छे। जो कि 20 ऑगस्टे सुप्रीम कोर्ट तेनी सजा अंगेनो निर्णय लेशे। जस्टिस अरुण मिश्रा, जस्टिस बी आर गवाई अने जस्टिस कृष्ण मुरारीना त्रण जजोनी बनेली खंडपीठे आ अंगेनो चुकादो आप्यो छे। प्रशांत भूषणे जो कि 3 ऑगस्टना तेमना सोगंदनामामां कह्युं हतुं के तेमणे जे ट्वीट कर्युं तेना मात्र एक भागनो ज तेमने अफसोस छे अने आ बाबते तेमणे भारपूर्वक जणाव्युं के टोचना न्यायाधीशनी टीका करवी ते कोईपण रीते सुप्रीम कोर्ट संस्थानी गरिमाने नुकसान नथी पहोंचाड़ती अने तेमज तेनी ऑथोरिटी में पण कोईपण प्रकारनी हानि पहोंचाड़ती नथी। प्रशांत भूषणे सीजीआई एस ए बोबड़ेना ते फोटा पर टिप्पणी करी हती जेमां तेओ एक स्पोर्ट्स बाइक पर सवार छे। आगे प्रशांत भूषणे कह्युं हतुं के जो तेओ सीजीआई छे तो शुं थयुं, तेओ केम हेलमेट पहेरता नथी। आ मतलबनी ट्वीट बाद जो कि खुलासो थयो हतो, जे समय मुख्य न्यायाधीश बोबड़े तेमणे तस्वीर खेचावी त्यारे ते बाइक स्टेन्ड पर ऊभुं हतुं अने ते माटे हेलमेटनी जरूर न हती। કોર્ટે જે જજમેન્ટ ડિલિવર કર્યું છે અને કન્વિક્શન આપ્યું છે એ બાબતે મારી કોઈ કોમેન્ટ નથી, પરંતુ મારા વ્યૂઝ એવા છે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળ જે પ્રોસિડિંગ્સ થાય છે એમાં એગ્રીવડ પાર્ટી જજ સાહેબ ફૂલ હોય છે. ઇન કેસ ઓફ સુશાંત સિંહ ફોર એક્ઝામ્પલ, એમાં એગ્રીવડ પાર્ટી એટલે કે ભોગ બનનાર સુશાંતના ફાધર હતા અને એમણે કોર્ટ પાસે પ્રેયર માંગી અને કોર્ટે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કર્યો. આ કેસમાં, પ્રશાંત ભૂષણના કેસમાં, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કન્ટેમ્પ્ટ થઈ છે કોર્ટના ઓર્ડરની, એવું કોર્ટનું કહેવું છે, અનાદર થયું છે. ધો ઇટ વોઝ નોટ એ જ્યુડિશિયલ ઓર્ડર, પણ કોર્ટનું એવું માનવું છે કે કોર્ટનું અનાદર થયું છે. એટલે ભોગ બનનાર પણ જજ સાહેબ છે, પ્રોસિક્યુટ પણ જજ સાહેબ કરે છે અને ઓર્ડર પણ જજ સાહેબ કરશે. તો મને એવું લાગે છે કે કાયદામાં એમેન્ડમેન્ટની જરૂરિયાત છે. સારું થત કે સુપ્રીમ કોર્ટ કોઈ જ્યુરી એપોઇન્ટ કરતે અને એ જ્યુરી કોર્ટનો વ્યૂ અને પ્રશાંત ભૂષણને બેવને સાંભળીને પ્રશાંત ભૂષણને સજા કરતે તો વધારે સારું એક છાપ ઊભી થાત. અને આ જે ઓર્ડર છે, જોકે સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર પાસ કર્યો છે એની સાથે અમે સંમત છીએ, કારણ કે પ્રશાંત ભૂષણે પણ નહીં લખવાના ટ્વીટ લખ્યા છે અને કોર્ટનું અનાદર થાય, સુપ્રીમ કોર્ટનું અને ચીફ જસ્ટિસોનું અનાદર થાય એવું ટ્વીટ છે એવું મારું માનવું છે. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ જે સજાનો હુકમ કર્યો છે એ બહુ બીજી રીતે, સારી રીતે એનું પાલન થઈ શકતે, સારી રીતે એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકતે એવું મારું માનવું છે.